नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजा माने? चलो तो आज हमें आपणे धोरण 7 नी अंदर गुजराती विषय में आपणे अभ्यास करवानो छे। जी आपणे जेमणा सवा आपणे जे परीक्षा पाठ विषय थोड़ीक आपणे माहिती मेळवी, आपणे एमना लेखक विषय माहिती मेळवी, आज पाठ नी अंदर शुं आवानुं छे એની આપણે થોડીક સામાન્ય માહિતી મેળવી, આપણે એના વિશે થોડા જાણકાર થયા, હવે આપણે એને ઊંડાણપૂર્વક એને સમજવાનું છે અને એમાંથી આપણે હવે જે પરીક્ષા પાઠને હવે આપણે બરોબર સમજી લઈએ। પણ એ પહેલા હવે તમને બધાને યાદ હશે કે પરીક્ષા પાઠના લેખક યાદ છે ને? છતાં આપણે એ લખીએ, ચલો जेना लेखक था पन्नालाल पटेल। जेमनु पूरु नाम पन्नालाल नानालाल पटेल हतुं। जे आ परीक्षा पाठ नो साहित्य प्रकार आपणे याद करी लीए, शुं हतो साहित्य प्रकार? बोध कथा। केम बोध कथा? कारण के आमाथी आपणे बोध मळे छे, आपणे आमाथी शीखवानुं मळे छे, एटले आनो साहित्य प्रकार बोध कथा छे। जेनी अंदर आपणे लेखक विशे घणी बधी माहिती मेळवी हती। तेमणे आ जे पाठ आप्या छे ने एने आपणे ऊंडाणपूर्वक वांचीए, एनो अभ्यास करीने बहु मजा आवे। जेनी ऊपर थी फिल्मो बनावामां आवेला छे, जेनी अंदर जे आपणे बधाए गुजराती एमनी एक फिल्म जेवला दुष्काळनी परिस्थिति ए केवी परिस्थिति छे एनो एमने शब्द से तो जे लखाण लख्युं छे अने एक जे वांचीए ने एटले आपणने आपणी सामे एनुं चित्र खड़ू थई जाय, उभुं रही जाय। जेनी दुष्काळनी परिस्थिति छप्पनिया दुष्काळनी जे वात हती एमणे लखी, जेनी अंदर बहु सरस मजानी वातो करेली छे। जीवननी अंदर जे ग्राम्य जीवन केवुं होय छे एमणे नवलकथाओ द्वारा आपेलुं छे। ज्यारे एमणे घणो बधो लखाण केलुं छे एटले एमने पारितोषिको इनामो मळे छे, जेनी अंदर एमणे रणजीत राम सुवर्णचंद्र, त्यारबाद मानवीनी भवाई जेनी अंदर पण एमने भारतीय ज्ञानपीठ एवोर्ड जे 1985 नी अंदर मळे छे। त्यारे आपणने अहीं परीक्षा पाठ आप्यो छे जेने हवे आपणे समजवानो छे, ए केटलुं एनी अंदर रजूआत थयेली छे, केटली एनी अंदर एने समजण आपेली छे એ વાત આની અંદર આપણને બતાવવામાં આવેલી છે। જે આપણે હવે એના જે હું પાઠ ચલાવું છું એની અંદર અઘરા શબ્દો જે આવશે ને એ આપણે નોંધ કરવાના છે, આપણે એની વિશે આપણે સમજવાનું છે। વિદ્યાર્થી મિત્રો, તમે પણ હવે તમારું પાઠ્યપુસ્તક ખોલો અને એની અંદર હું જે ભણાવું ને અભ્યાસ કરાવું ને એના ઉપર પૂરેપૂરું તમે ધ્યાન આપજો, જેની અંદર જે આપણે એને જોવાનું છે એને બરોબર આપણે સમજવાનું છે, જેની અંદર જે આપણે એ સમજીએ। અને પરીક્ષા હવે વાત છે, જીવનની અંદર ઘણી બધી પરીક્ષાઓ આવતી હોય છે, ત્યારે અહીં એક વિદ્યાર્થીની પરીક્ષા હોય છે અને છતાં પણ એની એ ઈમાનદારીની પરીક્ષા લેવાય છે। વિદ્યાર્થી કેવો હોવો જોઈએ એની આ વાત આ પાઠની અંદર રજૂઆત થઈ છે, એના ગુણ એના સંસ્કાર એ અહીંયા આપણને જોવા મળશે। સારા વિદ્યાર્થી આદર્શ વિદ્યાર્થી એ આપણે જોવાનું છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, તો પાઠ્યપુસ્તક ખોલ્યું તમે બધાએ, ચાલો તો આપણે એનો અભ્યાસ કરીએ। સૂર્ય ઉગ્યો, સવારના વાતાવરણની વાત કરેલી છે, સવારનું વાતાવરણ
ત્યારથી ચાલુ થાય. સૂરજ ઉગે, સૂરજ ઉગે એટલે ધીમે 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 હરેક વસ્તુઓ, માણસો, સજીવો, પશુ પક્ષીઓ હરતા ફરતા થાય. સૂરજની અંદર એ પોતાનો સમય થઈ જાય એટલે સૂરજ ધીમે 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 મળે નીકળવા. એ જે સૂરજની વાત, એ જે સૂર્યની વાત છે, એ જે રવિ, જ્યારે આપણે એના શબ્દાર્થ લખશું, જે સૂર્ય જેને રવિ પણ કહેવામાં આવે છે, એ જે આ સૂર્યની વાત છે, આ સૂરજની વાત છે. એટલે હવે જે સૂરજ ઉગે ને જીવનની અંદર પણ સૂરજ ઉગવો જોઈએ. જો આપણા જીવનની અંદર સૂરજ પણ આથમી જાય ને તો આપણે કઈ જ નહીં કરી શકીએ. જેમ સવાર પડે એટલે જે કહેવત છે ને, જાગ્યા ત્યાંથી સવાર, હે સૂરજ જીવનમાં ઉગે ને ત્યારે ઉઠે, અહીં જે એની વાત છે. સવારના વાતાવરણનું કેવું સરસ મજાનું વાતાવરણ છે. સૂરજ ઉગ્યો, સૂરજ ઉગે એટલે ધીમે 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 સૂરજ નારાયણ મને તપવા, એના જે સૂર્યના પ્રકાશો, એના કિરણો મને ફેલાવા, ચારે તરફ એના સૂર્યના પ્રકાશો ફેલા જાય. હવે જે એના જે પ્રકાશ જે છે ને, એ ઘઉં ચણા ઉપર એ જેમ સોનું સાટે, હવે સોનું સાટવાની વાત, કેમ સોનો સાટવાની વાત, સોનું સાટવું એટલે કે સૂરજ જે છે એ કે સોનું નથી સાટવું, સોનો સાઈડ નથી હોય તો આપણે બધા ગણી ગયા ને, આપણે સોના માટે તું જે પૈસા ભરીને, પણ સોના જેવો એનો તડકો છે, સોનાનો રંગ પીળો હોય અને સૂર્યનો પ્રકાશ એના કિરણો પીળાશ પડતા હોય છે ને, એટલે એને સોના જેવો કીધો છે વિદ્યાર્થી મિત્રો. એટલે એ ખેતરની અંદર, બગડાની અંદર તમે જોવો, પાક ઉભા હોય, આખી રાત અંધારું હોય ને અંધાર પછી સવાર ની અંદર ધીમે 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 સૂરજ ઉગે અને પોતાનો જે કિરણો પડવા મળે, બધું પીળું પડતું થઈ જાય, એકદમ દૂરથી જોઈને પીળાશ પડતું. તો આજે એ પોતાનો તડકાની વાત છે. એ જે સોનું સાકવા મેળવ છે વાડીઓની અંદર, એ ઘઉં ચણા પાક ઉભા હોય, જીરા વરિયાળી રાય, આ બધું ઉપર એ પ્રકાશ કરે. એટલે કહે છે કે એ સૂરજને સોનું સાટવા લાગ્યું છે. જ્યારે સવારનું વાતાવરણ, વસંતનો વાયલો વલ ઉપરનું સોનું સાંભળવા માંડ્યું છે. વસંતનો વાયલો, વાયરો એટલે પવન, સમીર પણ વસંતના વાયરાની વાત. હવે સવારનો વાત એટલે જે વસંતનો વાયરો છે ને, એ પણ હવે જે પવન, ઓલા વંટોળી આવે, આપણે બધા જોયા છે વંટોળી આવે, ઉપર ધૂળની ડમરી કાગળ એમ ઉડતા હોય, પવન આવતો હોય, તો આ વસંત નો વાયરો જે મોલ, મોલ જે પાક જે છે, મોલ એટલે પાક છે, પાક મોલ છે, કેવો મોલ જયારે ગામડા ની એને એમ કે કેવો માલ છે મોલ પાક. તો એ જે પાક જે ખેતરોની અંદર જે વાયવો છે, એટલે એની ઉપર જે સોનું જે કોણે પાડ્યું હતું, સૂર્યે, સૂર્યજી જે પતરાય કેવી છે, અમે એ સાંભળવા માંગ્યો છે. એટલે જેવડો પવન કહેવાય છે ને, એ પવન રહ્યો ને એને ભેગું કરે છે, એકઠું કરે છે અને પાછું એને કંપું કરવાય છે. પણ વાત એ વસંતની આવી, વસંત ઋતુ તમે આ બધાને નામ સાંભળ્યું છે, જે આપણી બેટા ઋતુઓ છે, સો ઋતુઓ છે. વસંત ઋતુ કેવી ઋતુ સૌને ગમતી, કેમ? કારણ કે વસંત ઋતુની અંદર બહુનો ગરમી લાગે,
બહુ ઠંડી લાગે, એ મજા આવે, એ ઋતુઓનો રાજા પૂછ્યો છે વસંત ને, કેવી સરસ મજાની ઋતુઓ છે. અને એ જ ઋતુઓ હે જેમ આ પ્રકૃતિ છે, પ્રકૃતિ જીવને એનું જે પોતાનો સમય આવે ને એટલે બદલાતું જાય. પ્રકૃતિ રાહ ન જોવે, પાનકર્મી ઋતુ આવે એટલે કોઈ રાહ ન જોવે, આપણી ક્યારે રાહ નથી જોતા, પ્રકૃતિ રહી નહીં એ પોતાના સમય પ્રમાણે ચાલે. સૂરજ ક્યારે આપણે રાહ ન જોવે એનો સમય તો એને ઉગે એટલે આ પ્રકૃતિ જે વસંત ઋતુ, વસંત ઋતુની વાત હોય એટલે જે પ્રકૃતિ જે સોળે કિરણ કઢાવે આપણને જે હરેક વસ્તુ આપી છે, વૃક્ષ, નદી, પર્વત, પહાડ, પાણી, કેટલું બધું આપણને જે કુદરતે સૂરજનો પ્રકાશ આપ્યો છે, અનાજનો જે આ ધરતી ઉપર હરેક પ્રકૃતિની વાત છે. અને એ જ આપણે પ્રકૃતિ જો ન હોય, આ વૃક્ષો ન હોય, વનરાય ન હોય તો આપણું જીવન કેવું હર્યું ભર્યું લાગશે? ના, આપણું જીવન હર્યું ભર્યું લાગવાનું કારણ બને પ્રકૃતિ દ્વારા. એટલે જે આ વસંત ઋતુની વાત છે વિદ્યાર્થી મિત્રો, વસંત ઋતુ એટલે તમને ડીપુમાં સમજાવું છું, કારણ કે નિબંધ આવે ગમે ત્યારે આપણને પૂછે ને વસંત ઋતુ ક્યારે શું એના વિશે, તો આપણને થોડી ખબર હોવી જોઈએ. વસંત ઋતુ ની અંદર બહુ મજા આવે, જે એટલી બધી ઠંડી પણ ન લાગે એ સમાનતા દર્શાવે. એટલે એ વસંત ઋતુ ની અંદર પક્ષીઓ પણ કિલોલ ની અંદર આવી જાય છે, એ પણ આનંદમાં, નો એને બહુ ગરમી લાગે, નો બહુ ઠંડી લાગે. એટલે આપણે પ્રકૃતિ આપણે ઉત્સવ ઉજવીએ છીએ મિત્રો, તમને ખબર હોય તો વસંત પંચમી આવે છે, યાદ હશે તમને બધાએ, કારણ કે વસંત પંચમી ની અંદર શેના માટે આજે ઋતુ ને આધારે આધીન છે, ઋતુ ને આધીન આપણા જીવનની અંદર જેને આપણે આ ઉત્સવો છે પ્રકૃતિ નું આપણે માન સન્માન આપીએ, એ આપણને ઘણું બધું આપ્યું છે આ ઈશ્વરે, આ ભગવાને આ જગત ની અંદર કેટલું બધું આપ્યું છે આપણને. એટલે એટલા માટે આપણે આભાર માનવો જોઈએ, આપણે ઉત્સવો ઉજવવો જોઈએ, પ્રકૃતિનું આપણે ગાન કરવું જોઈએ. હે, એટલે તો તુલસી પૂજન દિવસ એક વૃક્ષ છે, આપણે એને ઉજવીએ છીએ. આમ જે આ જે ઋતુની વાત, એટલે વસંત નો વાયરો મળ ઉપર જે ઓલું સૂર્યનો પ્રકાશ જે પડ્યો છે એને આમ સાંભળવા કરવા લાગે છે. પક્ષીઓનું ટોળું વાયરાની પાછળ પણ, પક્ષીઓનું ટોળું પણ, કારણ કે સૂરજ ઉગે અને પક્ષીઓ પણ પોતાના માળામાંથી ધીમે 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 બહાર નીકળે અને એ પણ પોતે જળ માટે બહાર જાય, એટલે એને પણ ખબર છે ભાઈ છે વાયરો હોય છે ને એની પાછળ પડે છે, એની પાછળ મહિના પડવું. અને એ જે પોતે જેમ જેમ પવન જાય એમ એની પાછળ પડે, કારણ કે પક્ષી છે પોતાને પાકું આપે છે એને ઉડવા માટે અને એનો ઉપયોગ કરી. અને મને આજે પક્ષીઓનું ટોળું વાયરાની પાછળ મને ભેડું છે, પાકોનો વીજળો હવામાનું સોનું ધરતી ઉપર પાછું, એને શું કીધું છે પાકોનો વીંઝણો, પક્ષીઓ છે એને પાકું આપે છે અને એને વીંઝણો કીધો. કોઈ પણ નાખીએ પેલા આપણે ઓલા પંખા આપણા વીંઝણા જે હાથેથી ઓલા બનાવેલા હોય, કાપડના બનાવેલા હોય, માંસના બનાવેલા હોય, એ જે વીજળા એ પોતાનું પાકું છે એટલે ઓલો જે વાયરો પવન જે સોનું છે લઈ જતો હોય ને એટલે પક્ષીઓ એની પાછળ પડી અને પાછી પડી અને જે પોતર સોનું લીધું કેમ પાછળ ધકેલ તો પોતાની છાપ આમ નીચે, કારણ કે એને પ્રકૃતિનો ભાગ છે. એમ જે રીતે એને પણ સરસ મજા કે કેવી આ ભાષાની અંદર એનું વર્ણન કર્યું છે, એટલે એ પોતાનો વીંઝણો હવામાં વીંઝવું
એટલે એને જે પાછું ધકેલવાની વાત છે, ગીંજવાની વાત છે, એને પાછું મૂકવાની વાત છે. આજે બીજું હવામાનનું સોનું ધરતી ઉપર પાછું જેવડા પક્ષીઓ જે પાછું મોકલે છે, જેવડા વાયરા લઈ ગયો હોય ને, આવું જે સરસ મજાનું વાતાવરણ. અને હવે જેની અંદર ગામમાંથી ગાય ભેંસુનું ધણ છૂટ્યું છે, સવાર પડે એ ગામડાની અંદર રહેવાની કેવી મજા હોય, કેવું એનું વાતાવરણ હોય, હળે મળીને સમ રહેતા હોય, આજુબાજુની અંદર એકબીજાને મળતા હોય, એનો કેટલો આનંદ છે. એ ગામડાની અંદર એ કેવું એકબીજા ઉપર પેલા જીવન એકબીજા ઉપર આધાર રાખી, જે કોઈ ખેડૂત હોય તો ખેડૂતના પાક જે કઈ થાય, અનાજ ધાન્ય પાકે, બીજા જે એના નીચે કારીગરો હોય એને આપે, બીજા કારીગરો એનું કામ કરી આપે, દુવાર સુથાર મરણ એટલે સવારની અંદર એ જે વાતાવરણ, જેમ સૂરજ ઉગે એટલે હવે જે પોતાના ઘરમાં પછી જઈ અને જેનો ચારે સાંજ પડે એટલે પાછું લઈ આવે. તો આજે અથવા તો સમૂહ જે હોય, સમૂહ ને જે ધણ કહેવામાં આવે છે, બધા એ પણ હવે પોતાના ગામમાંથી એ જે માણસ નીકળે, જે પોતાનો ગોવાળ છે લઈ જાય છે, લઈ જાય એટલે બંગલાની અંદર તો ઘાસ વાયું છે, એને ઘાસ ખાવા માટે, એટલે ઘાસ જે ઊભું હોય એને જે ખાવા માટે એ જતું હોય, એના માટે જે સબદો પ્રાણ છે એ ધરતી ઉપર વેલાયેલો છે. જે ધરતી છે અને ધરતી ઉપર જે વેલાયેલા છોડના એટલે કે પોતે ફંકોડે, એટલે કે પોતાના મોઢાથી એ જે શોધે એ ફાંફા મારે, એ ગાજે હોય ભેંસ હોય એટલે કોઈ પણ વસ્તુ જેને શોધવા માટે ફાંફા મારે, શોધવા માટે એ પોતે એને શોધવું છે, ઘાસીને ખાવું છે, એટલે ફંકોડતું ખાતું એ જતું. આવું જે સવારનું વાતાવરણ, આ પ્રકૃતિ, આ ગાયનું દળ વેચું, આ બધી સ્થિતિ છે. હવે જે ઓલા શાળાઓની અંદર જવા માટે બાળકોની વાત, શાળાએ જવા છોકરા હાલિયા, હવે જે શાળાનો સમય થયો છે, નાના જે બાળકો તમારા જેવા મુકાઓ એને પણ હવે સારા જવું છે, સારા જવું એટલે પોતાનો સમય થાય એટલે ચાલીને જવા, એ પોતાનું ગામ છે, ગામ નજીક આજુબાજુના ગામડાનો કરતા આવી શકે એવી વચ્ચે શાળા અને વિદ્યાર્થીઓ ચાલીને
વૃક્ષો ઉભા હોય, ખેતરો હોય, અને એ જે કેળી નો રસ્તો હોય, કેળી હોય, નાનો સાંકડો રસ્તો હોય, એ ધરોડી ઉભી હોય અને એની ઉપર ચાલીને જવાની, ખાવાની બધું એવી મજા હોય. પક્ષીઓના માળા પણ પારો છે, પક્ષીઓના માળા જે હોય એને પારવાની વાત. એટલે જે પક્ષીઓ જે વૃક્ષો હોય, વૃક્ષ ની ઉપર એને માળા નાખા હોય, પોતાની અંદર પોતાના બચ્ચા પોતાના ગર્ભ રહેવા હોય. પણ વિદ્યાર્થીઓ, આ બાળકો, એ બાળક છે ને, એટલે એને જે પાડે, એને તોડે, એટલે પાડતા પાડતા માળા ની વાત આવી ને વાત યાદ આવે. એક વખત એક બાપા ક્યારે પણ બહુ જાયની બસ પોતે ખેતરની અંદર માટી ઘરે બહુ એને ખબર નહીં, એટલે કોઈ સત્સંગની અંદર બહુ ઓછા જાય, સત્સંગની અંદર ખબર નહીં. અને એક વખત સત્સંગની અંદર ક્યાંય જાય છે, મેં કીધું કે હવે બાપા તમારી હિંમત થઈ ગઈ, સત્સંગની અંદર ભગવાનનું નામ લેવાય છે, ઈશ્વર અલ્લાહનું નામ લો. એટલે બાપાએ બાપા તો સવાર ની અંદર ઉઠા, સવાર ગયા બગડા ની અંદર જઈ, એ તો ક્યાં મારા સમજ્યા. આપણે આ વાત થાય છે એ પક્ષી ના માળા, અને એ તો એક જાણવા ઉપર થી બીજા જાણવા ઉપર, એક બીજા પછી હોય મહિના મારા ફેરવા અહીંથી ઉપાડે, ઓલા મૂકે, ઓલા વૃક્ષ ઉપાડે અને આ વૃક્ષ ઉપર મૂકે. અરે અરે આ તો બહુ, મેં અહીંયા જાતા બધી વાત થવા માંડી, એના શું શું કરો. અરે કે કાલ કથાની અંદર વાત છે ને માળા ફેરવાની, આ માળા ફેરવું છે. અરે કે બાપા આ મારા લે ભગવાન પક્ષીઓને જોતા એનું હરેકનું નિરીક્ષણ કરતા, ખેતરના શેરીથી પસાર થતી રૂપેરી પંક્તિ, હવે જે વાત છે આપણે ખેતરનો શેઢો. વિદ્યાર્થી મિત્રો, જેની અંદર જે બે ખેતર હોય અને એની વચ્ચે જે ખેડા હોય, જે ખેડા
કેન્દ્ર વચ્ચેની જગ્યા, બે બાજુ વચ્ચેની જગ્યા છે કેળવા માનવા આવી એને છેદો કહી શકાય. એટલે આપણે કહીએ છેદો, એટલે આપણે બે ખેતર કે આપણે જમીન લઈએ, ખેતર કે જમીન વચ્ચે ખેડિયા વિનાની જગ્યા એને છેદો કહેવામાં આવે છે. જે ખેડી નો હોય બે, દાખલા તરીકે એક આ ખેતર છે, બાજુમાં આ ખેતર છે, આ ખેતરની વચ્ચે જે આ બધું ખેડે, આ જે જગ્યા હોય આને ખેડવામાં આવેલું ન હોય, કારણ કે આ ખેડૂ નું હોય એટલે અહીં શું પડી જાય, શેઢો બની જાય. પછી એની ઉપર ઘાસ આ બધું મળે થવા અને શેઢો કહેવાય. તો આ જે શેઢા વાત છે અને એ જે શેઢા ઉપર મારો કાળિયા વાવતાનું એટલે એની ઉપર પગદંડી, પગદંડી, પગદંડી કોને કહેવાય? હવે પગે પગદંડી એટલે કે જે પગથી ચાલવાનો સાંકડો રસ્તો, પગથી ચાલવાનો સાંકડો રસ્તો, જ્યાં આપણે વાવણું કરે છે, જ્યાં આપણે પગથી ચાલવાનો હોય સાંકડો રસ્તો હોય, કારણ કે બે ખેતર વચ્ચે બે જમીન વચ્ચેની જગ્યા હોય જે શેડો હોય ત્યાં જ આ રસ્તો હોય. એટલે કેવા છે શેડા જે હોય ત્યાં જે રૂપેરી, રૂપેરી એટલે રૂપ, રૂપા જે આપણે રૂપ જોયેલું છે, તો એવા રંગની એની કેવી કલ સરસ મજાનું વર્ણન કર્યું છે. રૂપેરી રંગની એ પોતાના પગલા સોને પણ પગલા, હે રૂપેરી પગદંડી સરસ મજાની રૂપા. ખરેખર છે ખેતરની અંદર ધરોડી હોય એની ઉપર ચાલવાની મજા આવતી છે. એ પોતાના જે બાળકોના પગલા છે ને એ સોનેની પગલા કદાચ છે, સોનેની પગલાની વાત છે. અને આમ જે ચાલુ જતા હોય છે, આ જે જોતા બાળકો જતા હોય છે, એમાંથી આ ધીમે ધીમે ચાલે, એમાં એક છોકરો બોલી ગયો, ધીમે ધીમે જોતા હતા વાતો કરતા હતા, એમાં એક છોકરો બોલી ગયો કે ઉપાડો પગ, ઉપાડો પગ, આજે મારે પરીક્ષા આપવાની છે ઇન્સ્પેક્ટર સાહેબ, કાલના આવેલા છે, ઉપાડો પગ, ઉપાડવા પગ, ઉપાડવા પગ, ઉપાડવા એટલે કે આપણે ઝડપથી ચાલો, જલ્દી ચાલો, ઝડપ ચાલો. એટલે જેની અંદર જે એક છોકરો બોલે છે એ કોણ છોકરો છે ને, એ હવે તમારે સમજવાનું છો, એ કોણ બોલે છે અત્યારે હું નથી કહેતો, પણ હવે તમે વિચારો કોણ બોલે છે અને પાછું શું કીધું કે ઇન્સ્પેક્ટર સાહેબ આવે છે. ઇન્સ્પેક્ટર સાહેબ એટલે જે શાળા સ્કૂલ નું જે થયું ને એ નિરીક્ષણ કરે અને એને કીધું છે કે કાલના એ આવેલા છે કે, એટલે તો અહીં જે એક વિદ્યાર્થીને ઉતાવળ છે એટલે ઝડપી જવાનું છે, એટલે એ કહે છે કે તમે ઝડપી પગ ઉપાડો કે, એટલે આમ છે બીજા વિદ્યાર્થીઓને જુવાત કરે છે, એટલે બીજા વિદ્યાર્થીઓને એ જાણ કરે છે, એ તરત શું કહે છે, તારે આપવાની છે, અમારે શું જે ઓલા ચાર છોકરાઓ હતા એમાંનો એક છોકરો આવે તે મસ્કરી ની અંદર બોલે, કારણ કે આને પરીક્ષા આપવાની, બોલો કે એમાં અમારે શું કહે, તારે આપવાની છે તું. અને ઓલા બધા ધીમે ધીમે ચાલતા હતા, એટલે જે મોટો છોકરો હતો ને એ મસ્કરી ની અંદર બોલે છે, એમ કે તું તારે આપવાની છે, તમારે પરીક્ષા આપવાની નથી વિદ્યાર્થી. તો હવે
જે એ આગળ જે વિદ્યાર્થી મિત્રો અહીં સુધી આપણે હાજર રાખીએ અને હવે પછી આપણે નેક્સ્ટ ટાઈમ આગળના જે આપણે વિડિયો ની અંદર આપણે આનો અભ્યાસ કરશું પણ સાથે આજે જે શબ્દો જે લખ્યા છે ને એ તમે નોંધ કરજો અને આને તમે અભ્યાસ કરતા રહેજો